કરીશું. પાંચ વખત ઓમકાર, પછી આપણે ત્રણ શ્લોક નું ચેકિંગ સાથે કરીશું. રજોગુણની કામના પેદા થાય છે અને પૂર્ણ ના થાય તો ક્રોધ આવે. રજોગુણમાં આપણે કામનાઓ હમણાં જોઈ, આપણે હવે કામનાઓ પૂર્ણ ના થાય એટલે એક વખત તો ગુસ્સો આવે. મારે આ જોતું તું ના મળ્યું મને એટલે ગુસ્સો આવે. અનિયંત્રિત ક્રોધ જે નિયંત્રણમાં ન રાખી શકીએ આપણે, એટલે બુદ્ધિ મનને બુદ્ધિને નિયંત્રણમાં ન રાખી શકાય અને અનિયંત્રિત ક્રોધમાં જો આપણે ભટકી જઈએ તો એનું પરિણામ છે. આ ભાઈ જો કેટલા ગુસ્સે થઈ ગયા, આપણે નિર્ણય પછી વિવેક બુદ્ધિ ભ્રમિત થઈ જાય. અને વિવેક બુદ્ધિ બુદ્ધિ જ્યાં સુધી આપણી સારી હોય તો આપણને સારા ડિસિઝન આપે, તો આપણે સારા રીતે આગળ વધી શકીએ. પણ આપણે ભ્રમિત થયેલી બુદ્ધિ છે એ નિર્ણયો બધા ખોટા લઈએ અને અંતે આપણને નુકસાન પરિણામે અંતે તો વ્યક્તિનો નાશ પણ થાય છે. એમ કે છે કે આ વધારે ક્રોધ કરે. હવે આ ભગવાન બુદ્ધનું વાક્ય છે, અનિયંત્રિત ક્રોધ અન્ય વ્યક્તિને નુકસાન કરતા પહેલા સ્વયંને નુકસાન કરે છે. હવે કોલસો, એક ગરમ કોલસો જે અગ્નિ પેદા કરેલો કોલસો છે એ હાથમાં લઈએ અને બીજાને મારવા માટે એના ઉપર ફેંકીએ તો ભાઈ પહેલાં તો આપણા હાથને દજાડી દઈએ. અગ્નિ પેદા થયો હોય તો એ આપણે દજાડે કે નહીં? બીજાને એને બીજાને આપણે નુકસાન કરીએ, કોઈની સાથે ઝઘડવા માંડીએ અને મારવાનો પ્રયત્ન કરીએ અને એ પહેલાં તો આપણે પોતે જ ગુસ્સામાં હોઈએ એટલે આપણે પોતે જ એક તો કુંઠિત થઈ જઈએ. એટલે ગુસ્સો છે એ ખરેખર કરવા જેવો નથી. હો વિષયોનું સતત ચિંતન કરી આપણે આગળ જોયું કે વિષયો ઘણા બધા છે આ પૃથ્વી ઉપર. આપણે એમાં સતત એની અંદર ભ્રમણ કરતા જઈએ પછી આપણને રાગ પેદા થાય એનો, એના સંગે આપણને રાગ કે આ મારું, આ મારું, આ મારું, મારું અને તમારું, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ, વાત વાતમાં બધું આ મને ગમે છે, આ મારું છે અને આ નથી મારું. એટલે વારું જેને માનતા હોય એને વધારે માર્ક આપી દઈએ. જો આપણે ટીચર હોઈએ તો કે આ સારો છોકરો છે એને વધારે માર્ક અને જે નથી ગમતો હોય એને ઓછા માર્ક, એટલે આપણે આપણી વિવેક બુદ્ધિને ખોઈ બેસીએ છીએ. અને મારા તમારામાંથી પછી શું થાય, પછી ન મળે ધારો કે જે આપણે જોઈએ ન મળે એટલે ક્રોધિત થઈ જઈએ. આપણે ગુસ્સો આવી ક્રોધિત થઈ જાય અને મોહિત થઈ જઈએ, ક્રોધિત થઈ મોહમાં અને આપણી સ્મૃતિ છે વિભ્રસ થઈ જાય, ભ્રમિત થઈ જાય સ્મૃતિ. એને છે આપણે વિવેક બુદ્ધિનો નાશ થાય એટલે બુદ્ધિનો નાશ થાય એટલે સ્વયં માણસનો નાશ થાય. માણસને બુદ્ધિની ઇમ્પોર્ટન્ટ છે, જો બુદ્ધિ એના કામમાં એના કહેવા મુજબ હોય તો આપણને આગળ લઈ જાય ક્યાંય પણ. પણ જો એ આપણાથી ભ્રમિત થઈ જાય, કુંઠિત થઈ જાય બુદ્ધિ, વિવેક બુદ્ધિનો ભ્રષ્ટ થઈ જાય તો આપણો નાશ થઈ જાય. હવે આ ક્રોધની અસરો અહીંયા લખી છે કે ભાઈ શારીરિક અસર થાય, ઇમોશનલ અસર થાય, એનું પરિણામ શું આવે? હૃદયના ધબકારા, જ્યારે આપણે ક્રોધિત હોઈએ ત્યારે આપણા ધબકારા વધી જાય. ક્રોધ આવે એટલે ધબકારા, આપણે જાણે શું છે કે આપણે શ્વાસોશ્વાસ છે એ વધારે લેવા માંડીએ.